જૂનાગઢમાં 29 તારીખથી સર્વેની જે પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ કેટલાક સવાલો ઊભા કરે છે. જૂનાગઢમાં 24 તારીખથી વરસાદે વિરામ લીધો છે. 29 તારીખે જિલ્લા ખેતીવાડી અધિકારી એક પરિપત્ર જાહેર કરે છે. એની નીચેના કેડરના અધિકારીઓ છે એ ગામે ગામ નોટિસ ચીપકાવે છે. એની નીચેના કર્મચારીઓ છે એ ગામે ગામ મૌખિક સંદેશો આપે છે. ખેડૂતોએ જીપીએસ કોઓર્ડિનેટ, અક્ષાંશ રેખાંશ, લોકેશનવાળો ફોટો એક સાથે લઈ આવવાનો છે. ખેતરમાં જે નુકસાની થઈ છે એનો ફોટો લઈ આવવાનો છે. ત્યારે સવાલ એ થાય છે કે 24 તારીખથી 29 તારીખ સુધી પહેલાં તો સર્વે કોઈ ન કરવું, 29 તારીખે પરિપત્ર બહાર કરવો, પછી ગામે ગામ નોટિસ ચીપકાવવી, 5 દિવસની મુદત આપવી, ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવી અને આ રીતે 15 દિવસ પછી સર્વેની કામગીરી ચાલુ કરવી, 10 દિવસ સર્વે ચાલે તો છેલ્લા ખેડૂતનો વારો 25મા દિવસે આવે. આવું ગોકળગાય ગતિએ કે સરકારી ગતિએ કામગીરી શા માટે કરવામાં આવે છે? માનનીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે? હારે હારે સવાલ એ પણ પૂછ્યો છે કે 29 તારીખે જૂનાગઢ જિલ્લાની અંદર જે 5-6 હજાર ઘેડના ખેડૂતોએ આવી અને કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને અધિક કલેક્ટરશ્રી ત્રણમાંથી કોઈ એક નીચે આવી અને ખેડૂતોની રજૂઆત સાંભળે, 2.5 કલાક સુધી આ અધિકારીઓ ન આવ્યા, ખેડૂતોએ છેલ્લે અનજળ ત્યાગ કરવાનો જ્યારે મેસેજ પાસ કર્યો ત્યારે આ અધિકારીઓ અને કહેવાતા અધિકારીઓ અને વાસ્તવમાં જે જનતાના સેવક છે એ સેવકોએ નીચે આવીને પરિપત્ર આવેદન લેવું પડ્યું, એ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે એને અહમનો મુદ્દો બનાવ્યો છે અને એનો બદલો જૂનાગઢના ખેડૂતો સામે લીએ છે. આ બધી જ બાબતો સાથે આજે મેં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી, ઈમેલ કરી અને વાસ્તવમાં અત્યારથી આજથી જ સર્વેની કામગીરી ચાલુ થાય તેવી માંગ કરી છે. ખેડૂત મિત્રો, વરસાદથી થયેલ જમીન નુકસાન તેમજ પાક નુકસાનની સર્વેની કામગીરી સરકારે તાત્કાલિક કરવી જોઈએ કે નહીં અને તેની સહાય ચૂકવવી જોઈએ કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમારે કેટલો વરસાદ તમારા વિસ્તારમાં થયો છે અને તમારે પણ પાક નુકસાન કે જમીન નુકસાન થયું હોય તે કિસાન સંવાદની જે કોમેન્ટ બોક્સ હોય એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો અને આ વિડીયો શેર કરવા વિનંતી.